હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર સેવનનો રિવિઝન જેનું નામ છે વન એન્ડ મેની વન એન્ડ મેની નામ પરથી જ ખબર પડે છે કે વસ્તુઓની તુલના કરવાની છે એક અને એક કરતાં વધારે વસ્તુઓની વન એન્ડ મેની તો શરૂ કરીએ આપણે કે આ ચેપ્ટરમાં કરવાનું શું છે એમ જો કોઈ વસ્તુ પ્રાણી પંખી કે માણસ એક એક અથવા એક એકને આપણે કહીશું સિંગ્યુલર હોય તો તેને એક વચનમાં છે તેથી તેની પહેલાં શું કરવાનું છે કઈ કઈ વસ્તુઓ આપેલ છે તમારે એ પહેલાં જોઈ લેવાની વસ્તુ પ્રાણી પંખી માણસ એક વચનમાં હોય તો તેની પહેલાં આપણે શું મૂકીશું આર્ટિકલ એ કે એન મૂકવા મૂકવો જોઈએ જો આપણને જે કંઈ બી વસ્તુ આપેલી હોય એ આપણને એક વસ્તુ આપેલ વસ્તુ એક વચનમાં છે કે બે બહુ વચનમાં છે તે ચકાસવા માટે આપણને શું કરવાનું સૌથી પહેલાં સિંગ્યુલર સૌથી પહેલાં તેમની આગળ આર્ટિકલ એ અથવા એ એ મૂકેલ છે કે નહીં તે ચેક કરી લેવાનું તે ચકાસી લેવાનું જો મૂકેલું હોય તો આપેલ શબ્દ અથવા વાક્ય એ એક વચનમાં છે તેમ આપણે ગણી લઈશું ત્યાર પછી વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ વન વન એટલે એક કરતાં વધારે એટલે અનેક અનેક ને આપણે શું કહીશું મેની મેની હોય તો તે બહુ વચનમાં છે તેમ કહેવાય હવે સેમ વસ્તુ કરી ઉપરની વસ્તુમાં શું કહે છે કે જો આપલી વસ્તુઓ એક વચનમાં હોય તો એની આગળ એ અથવા એ એન આર્ટિકલ મૂકેલું હોય છે તેના પરથી આપણને ખબર પડી જશે કે જે કંઈ બી વસ્તુ આપેલ છે એ એક જ છે અને તેમની બિલકુલ વિરુદ્ધ કરીએ તો એક સૌથી પહેલાં તો એમાં આર્ટિકલ નહીં મૂકાય વસ્તુ જો એક કરતાં વધારે હોય ને તો એની અંદર આર્ટિકલ નહીં મૂકાય અને એની સ્પેલિંગમાં ફેરફાર આવશે એ એની ફેર સ્પેલિંગમાં શું ફેરફાર આવશે ઈ એસનો અથવા એસનો આટલો ફેરફાર આવશે હવે બહુવચન નામો પહેલા એ કે એ એન કદી મુકાશે નહીં બહુવચનની પહેલા એ અથવા એ એન મુકાશે નહીં ધ્યાન રાખવું હવે આગળ વધીએ મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દના અંતે એસ મૂકવામાં આવે છે હવે ઘણા બધા શબ્દો એવા છે જેની પાછળ આપણે એ શબ્દને બહુવચનમાં ફેરવવા માટે સ્પેલિંગની અંદર ફક્ત એસ ઉમેરીશું જેમ કે અહીંયા છે એન એરો એરોની સ્પેલિંગ શું છે એ ડબલ આર ઓ ડબલ્યુ એન એરો હવે આ એક જ એરો છે હવે અહીંયા તમે જુઓ તો એક કરતાં વધારે છે બે બે હોય ને તો પણ એક કરતાં વધારે એટલે બહુ વચનમાં લઈ લેવાનું ફક્ત એક જ હોય ને તો એને આપણે એક વચનમાં લઈશું તો એરોની સ્પેલિંગમાં શું ફેરફાર આવે છે જો પાછળ એસ ઉમેર્યું છે એ ડબલ આર ઓ ડબલ્યુ પછી વધારાનું શું ઉમેર્યું એસ તો આ થઈ ગયું એરોઝ અને આર્ટિકલ જે અહીંયા એ એન હતું એ આપણે કાઢી નાખ્યું હવે બીજું અ હેન આ શું છે મઘી અ હેન એક જ છે માટે અ હેન હવે અહીંયા જો એક કરતાં વધારે થઈ ગઈ બે તો બહુ વચનમાં આવી ગઈ તો સૌથી પહેલાં અહીંયા જે આર્ટિકલ છે એ એ આપણે કાઢી નાખ્યું અને હેન્સ લખ્યું એચ ઇ એન એસ સ્પેલિંગમાં શું ઉમેર્યું પાછળ એસ ધ્યાન રાખવું હવે અહીંયા જો જે જાતિવાચક શબ્દોના અંતે હવે શું કરવાનું છે જાતિવાચક શબ્દોના અંતે એસ 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 સી એચ એસ એચ એક્સ કે આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઇ એસ મૂકવામાં આવે છે શું કરવાનું છે જેમ કે અહીંયા પણ આપણે જોઈ લઈએ અહીંયા આ છેલ્લા વર્ડ્સની વાત થાય છે તો અહીંયા પણ એસ 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 સી એચ એસ એચ એક્સ કે ઓ ઓમાંથી આ આટલા બધામાંથી કશું જ નથી માટે ડાયરેક્ટ એસ ઉમેર્યું અને અહીંયા આપણે જોઈએ આ શું સેનું ચિત્ર છે ડિશનો છે અ ડિશ અને ત્યાર પછી આ બે સેના ચિત્ર છે બે છે એટલે એક કરતાં વધારેમાં આવી ગયું અને પાછળનું શું છે એસ એચ આ આટલા બધામાંથી એસ એચ આવી જાય છે ક્યાં જોવાય છે તમને એસ એચ આ રહ્યું એસ એચ માટે ડીશની પાછળ શું લખ્યું ડિસીઝ ઈ એસ ધ્યાન આપજો પછી અ મેંગો એમ એ એન જી ઓ પાછળ શું છે ઓ હવે પાછળ ઓ છે ઓ ઓવાથી આપણે એમ એને બહુવજનમાં ફેરવીશું ત્યારે ઈ એસ ઉમેરીશું કેમ પાછળ શું છે ઓ અને અહીંયામાં ઓ એટલે આ રહ્યું આપણે શું ઉમેર્યું ઈ એસ હવે અહીંયા જોઈ લઈએ આપણે અહીંયા ચિત્રો આપેલા છે અને એ જ વસ્તુના અહીંયા એક કરતાં વધારે ચિત્રો આપેલા છે ધ્યાન આપજો જો વસ્તુ ફક્ત એક જ હોય તો જ આપણે એને એક વચનમાં લઈશું એક કરતાં વધારે એટલે બે હોય બે ત્રણ તો એ બધું આપણે શેમાં લઈ લઈશું બહુવચનમાં તો અહીંયા શું છે વન વન એટલે એક એક વચનમાં મેની મેની એટલે અનેક અનેકને આપણે કહીશું એક કરતાં વધારે એક કરતાં વધારે હોય તો એને આપણે કહીશું અનેક અને એ વસ્તુ શેમાં થઈ ગઈ બહુવચનમાં થઈ ગઈ તો અહીંયા શેનો ચિત્ર છે જો એપલનો તો એપલમાં આર્ટિકલ આપણે શું મૂક્યું એન એપલ એ ડબલ પી એલ ઇ એપલની સ્પેલિંગ થઈ હવે તેની તરત જ સામે તમે જોશો તો એ કરતાં વધારે એપલ્સ છે એક કરતાં વધારે થઈ ગયા તો એની સ્પેલિંગમાં આપણે શું ફેરફાર કરીશું એ ડબલ પી એલ ઇ એસ હવે ધ્યાન આપો અહીંયા એસ કેમ મૂક્યું જો પાછળ આ શું છે ઈ ઈ છે માટે આપણે ડાયરેક્ટ એસ મૂકી શકીએ ત્યાર પછી આ શું છે કાર તો અ કાર કારમાં આગળ આર્ટિકલ શું મૂક્યું છે એ આર્ટિકલ બી ધ્યાન આપજો કે કયું મૂકવાનું છે ત્યાર પછી આ શું થઈ ગયું કાર્ડ્સ પાછળ શું છે આર માટે એસ મૂક્યું એન આઉલ એન આઉલ ઓ ડબલ્યુ એલ આઉલ તો આ શું થઈ ગયું ઓ ડબલ્યુ એલ એસ આઉલ્સ અ વોચિસ ડબલ્યુ એ ટી સી એચ હવે અહીંયા ધ્યાન આપજો પાછળ શું છે સી એચ એચ આવે છે માટે આપણે જ્યારે બહુ વચનમાં ફેરવીશું તો ઈ એસ નો કરીશું ઈ એસ હવે અ બોક્સ પાછળ બી ઓ એક્સ પાછળ શું છે એક્સ તો શું થઈ ગયું બોક્સિસ ઈ એસ ઉમેર્યું ગ્લાસીસ ગ્લાસીસ માં હવે અહીંયા અ ગ્લાસ ડબલ એસ છે તો શું થઈ ગયું ઓ ગ્લાસીસ ઈ એસ ઉમેર્યું તમારે ફક્ત આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે જો એસ એસ એચ પછી ડબલ એસ સી એચ એક્સ અને ઓ કોઈ પણ તમારા શબ્દની પાછળ જો આટલા બધામાંથી કોઈ પણ વસ્તુ આવતી હોય તો તમારે શું કોમન વસ્તુ મૂકવાની છે ઈ એસ બીજા બધામાં તમારે ફક્ત એસ મૂકવાનું છે